હે ગાઈસ, કેમ છો? આ વિડીયોમાં આપણે જે 25 માર્ક્સનું જીકે કે કરંટ અફેર્સ છે તે જોઈશું, અને બીજા ઘણા વિડીયો આવશે, અને જે હેલ્થ રિલેટેડ કરંટ અફેર્સ હશે તે પણ આપણે આની અંદર જોઈ લઈશું. તો ચાલુ કરીએ છે, કેમ કે જે 25 માર્ક્સ છે તે પણ ઘણા કામના છે, અને તમારા જે માળખું, આ ખાલી માળખું આવ્યું છે કે 25 માર્ક્સનું જીકે પૂછાવવાનું છે, પણ આપણે એ સિલેબસ નથી કીધો કે ભાઈ આમાંથી પૂછાવવાનું છે જનરલ નોલેજ, જેમ કે આપણે જે બંધારણ છે કે પછી આપણો ઇતિહાસ છે કે પછી આપણું ભૂગોળ છે, કયામાંથી આપણું જનરલ નોલેજનું પૂછાવવાનું છે તે આપણને નથી કીધું. એટલે આપણે ઓલ ઓવર જેટલી પણ કરંટ અફેર્સની જેટલી પણ વસ્તુ અમને આવતી હશે કે જેટલી પણ એક્સ્ટ્રા જે આપણા બંધારણ વિશે કે આપણા ઇતિહાસ વિશે કે પછી આપણા ભૂગોળ વિશે કે સ્પોર્ટ વિશે જેટલું પણ આપણું નોલેજ હશે તે આપણે વધારવાનું રહેશે, અને અહીંયા આપણે જોઈશું જ. તો વિડીયોઝ આવતા રહેશે, જોવાની જવાબદારી તમારી છે. તો ચાલુ કરીએ છે વગર વધારે ટાઈમ લેતા. તો જે પહેલું શું છે, પહેલું છે આર્ટિકલ 371. તો જેમ જમ્મુ એન્ડ કાશ્મીરમાં આપણું જે 370 હતું, 370 જે અમને કલમને આપણે હટાવી છે એ જમ્મુ કાશ્મીરમાં હતી, અને એ જ રીતના 371 જે આપણી આર્ટિકલ છે તે આપણા બંધારણમાં કોના માટે છે, તો જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ એટલે કે જે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, અસમ, આ 7 રાજ્યો અને 1 ભાઈ, આને 7 સિસ્ટર્સ કહેવાય, અને 1 બ્રધર એટલે કે સિક્કિમ, આ 8 રાજ્યોને સ્પેશિયલ પ્રોવિઝન આપવામાં આવ્યા છે. એમાં કેટલાક તેમને ફાયદા આપવામાં આવ્યા છે બીજા સ્ટેટ કરતાં. તો આ છે સ્પેશિયલ પ્રોવિઝન 371મો જે છે આર્ટિકલ તે એમના માટે છે. પછી છે આર્ટિકલ 21. આર્ટિકલ આપણા બંધારણમાં જે 21મી કલમ છે આર્ટિકલ 21 છે તે કોની છે, તો એ રાઇટ ટુ લાઈફ છે, એટલે કે જીવન જીવવાનો અધિકાર. અને તમને એમ જો આપણા બંધારણની વાત કરું તો જો આપણા બંધારણનું જે 1-4 છે આર્ટિકલ તે કોના માટે છે, તે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી એટલે કે આપણું જે યુનિયન એટલે કે સંઘ અને તેનો પ્રદેશ, એવું છે આર્ટિકલ 1-4. પછી જે 5-11 જે છે તે આપણું સિટીઝનશીપ માટેનું છે કલમ. પછી જે 14-35 સુધીની છે તે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ છે એટલે કે મૂળભૂત અધિકારો, અને એમાંથી પણ જે 19-22 સુધી છે તે રાઇટ ટુ ફ્રીડમ એની છે. તો આ યાદ રાખજો, કેમ કે જીકે વસ્તુ છે, જીકેમાં કંઈ પણ પૂછાઈ જાય આપણે નોર્મલ વસ્તુ ખબર હોવી જોઈએ. તો આર્ટિકલ 21 જે છે તે રાઇટ ટુ લાઈફ છે. હવે છે ઇન્ટરપોલ. ઇન્ટરપોલમાં શું છે, તો ઇન્ટરપોલ એ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન છે, જેને ઇન્ટરપોલ પણ કહેવામાં આવે છે. 194 તેના મેમ્બર્સ છે. એનું હેડક્વાર્ટર કઈ છે, તો લિયોન ફ્રાન્સમાં. ક્યારે બની હતી, 1923 બની હતી, અને ઇન્ડિયાએ તેને 1949 જોઈન કર્યું હતું. અને જે હમણાંના જે સેક્રેટરી જનરલ છે તે કોણ છે, જર્જન સ્ટોક છે. ક્યાંના છે, જર્મનીના છે. તો કોના, ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ કોણ છે, જર્જન સ્ટોક, અને ક્યાંના છે, જર્મનીના છે. અને તેના પ્રેસિડેન્ટ કોણ છે, તો કિમ જોંગ યાંગ છે. કઈના એક ક્યાંના છે, તો સાઉથ કોરિયાના છે. ગવર્નર પછી કોના વિશે છે, ગવર્નર વિશે છે. તો ગવર્નર વિશે આપણે જનરલ નોલેજમાં શું ખબર હોવી જોઈએ કે ગવર્નરને કોણ અપોઇન્ટ કરે છે, તો ગવર્નરને પ્રેસિડેન્ટ એપોઇન્ટ કરે છે. અને નોર્મલ વસ્તુ આપણે એ ખબર હોવી જોઈએ કે આપણા ગુજરાત રાજ્યના ગવર્નર કોણ છે, તો આચાર્ય દેવવ્રત છે. અને ગવર્નર અમને વાંચવાનું કેમ જરૂર બને છે, કેમ કે જે 2019 અને 20 વર્ષ રહ્યું છે તે ગવર્નરની આજુબાજુમાં રહ્યું છે. ગવર્નર ઘણા ચર્ચામાં આવ્યા છે, અને જે મહારાષ્ટ્રના ગવર્નર હતા તે ઘણા ચર્ચામાં આવેલા, ભગતસિંહ કોશિયારી. તો આ પણ યાદ રાખજો કે મહારાષ્ટ્રના કોણ, ભગતસિંહ કોશિયારી, ગુજરાતના કોણ, આચાર્ય દેવવ્રત, અને ગવર્નરને કોણ એપોઇન્ટ કરે છે, તો પ્રેસિડેન્ટ એપોઇન્ટ કરે છે. પછી એસસીઓનું ફૂલ ફોર્મ શું છે, સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે. સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, અને તેનું હેડક્વાર્ટર કઈ છે, બેઇજિંગ ચાઇનામાં છે. તેના ટોટલ કેટલા મેમ્બર છે, તેના ટોટલ 8 મેમ્બર છે. અને ઇન્ડિયા અને પાકિસ્તાન જે છે તે હમણાં 2017 જોડાયેલા હતા. પછી છે BRI એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ,
આ જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે તે પણ ચાઇનાનું છે. આ ઇનિશિયેટિવ ચાઇનાનું છે. આની અંદર શું થશે, ઇકોનોમિક કોરિડોર બનાવવામાં આવે છે, એટલે કે જે વ્યાપાર માટેના જે આર્થિક ક્ષેત્રને લગતો જે કોરિડોર, એટલે શું રસ્તો, એટલે એ એક દેશમાંથી બીજા દેશમાં કે એક ટેરિટરીમાંથી બીજી બીજા ટેરિટરી માટે જવાનો રસ્તો, તો ચાઇના જે છે તે યુરોપ, સેન્ટ્રલ એશિયા, ઇસ્ટર્ન એશિયા આની અંદર ડેવલપમેન્ટ કરશે, અને જે સાઉથ આફ્રિકા છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે, જેના લીધે શું થશે, એનું જે ઇકોનોમી છે તે બૂસ્ટ થશે અને એના સંબંધ પણ સુધરશે, એ એવું વિચારે છે. અને જે સીપેક કે છે, સીપેક એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, તેનો ભારત વિરોધ કરે છે. કેમ કેમ કે છે ને, જે ચાઇના જે છે, ચાઇના અને પાકિસ્તાન, તો એ ચાઇના આપણું જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જેને કહીએ છીએ આપણે, તેની અંદરથી આ જે સીપેકનું જે પ્રોજેક્ટ છે તે ત્યાંથી પણ ક્રોસ થાય છે. અને ઇન્ડિયાવાળા કહે છે, તમે કોને પૂછીને આ કામકાજ ચાલુ કર્યું, કેમ કે જે પીઓકે છે તે પણ તે અમારો ભાગ છે, તમે અમારી જે સાર્વભૌમ સોવરનિટી છે તેને હાર્મ કરો છો. તો આ છે બીઆરઆઈ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, કોનું છે, ચાઇનાનું છે, અને તેને વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ પણ કહેવામાં આવે છે. અને જે સીપેક છે તે પણ બીઆરઆઈનો જ પાર્ટ છે. સીપેક એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. તો આપણે આ બીઆરઆઈ વિશે જોયું. પછી છે કરતારપુર કોરિડોર. તો કરતારપુર કોરિડોર એ શું છે, એ જે પાકિસ્તાનમાં જે કરતારપુર ગુરુદ્વાર છે અને આપણા ઇન્ડિયાનું ડેરા બાબા નાનક શ્રાઇન, તે બંનેને જોડતો રસ્તો છે. અને કેમ એટલે એમ કેમ મહત્ત્વનું છે, કેમ કે જે ગુરુ નાનકજી હતા તે તેમનું ત્યાં મૃત્યુ થયું હતું કરતારપુર ગુરુદ્વારા. તો આથી જે શીખ કોમ્યુનિટી છે તેમના માટે ઘણું પવિત્ર સ્થળ છે એ. તો આથી આ કરતારપુર કોરિડોર અમને ચાલુ કરવામાં આવ્યો છે. અને 550મી તેમની જન્મજયંતિ અમને ગઈ હતી, યાદ રાખજો ગુરુ નાનકજી, ગુરુ નાનકદેવની. પછી છે સાયકામોર. તો સાયકામોર શું છે, તો ગૂગલનું ક્વોન્ટમ કોમ્પ્યુટર છે. ગૂગલનું ક્વોન્ટમ કોમ્પ્યુટર. હવે ક્વોન્ટમ કોમ્પ્યુટર એટલે શું છે, જે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે તે નોર્મલ કોમ્પ્યુટર કરતાં ઘણું અલગ છે. ઘણું અલગ કઈ રીતના, કે જે કામ જે સુપર કોમ્પ્યુટર હશે તે 10,000 વર્ષમાં કરી શકશે, એ કામ જે આ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે તેને 200 સેકન્ડમાં પૂરું કરી દીધું છે. તો આથી જે ક્વોન્ટમ કોમ્પ્યુટર છે તે આગલા જનરેશનમાં કે ફ્યુચરમાં ઘણું કામનું રહેશે. તો યાદ રાખજો સાયકામોર શું છે, તો ગૂગલનું ક્વોન્ટમ કોમ્પ્યુટર છે. પછી છે એન્ટ્સ. તો એન્ટ્સનું ફૂલ ફોર્મ શું છે, ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ. તો હમણાં જે ICMR છે તેમને તે જણાવ્યું હતું કે જે ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ જેટલી સિસ્ટમ શું છે એ પણ ઘણી હાર્મફુલ છે. નોર્મલ જ્યારે પહેલાં ચાલુ થઈ હતી ત્યારે એમ કહેવામાં આવતું હતું કે જેને સિગરેટની ટેવ છે, નિકોટિનની ટેવ છે, તે આ એનું ઓલ્ટરનેટિવ તરીકે યુઝ કરી શકે છે. આનાથી શું થશે કે છોડવામાં, સિગરેટ છોડવામાં મદદ થશે, પણ એવું કંઈ છે નથી, એવું ICMR દ્વારા જણાવવામાં આવ્યું છે. એ જે એટલું જ હાર્મફુલ છે જેટલું જે નોર્મલ સિગરેટ છે તે. તો આ છે એન્ટ્સનું ફૂલ ફોર્મ, ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ, અને તેને બેન કરવામાં આવી છે. પછી આફ્રિકન સ્વાઇન ફીવર. તો આફ્રિકન સ્વાઇન ફીવર શું છે, તે પ્રાણીમાં, કયા પ્રાણીમાં, તો જે પીગ્સ છે જેને ભૂંડ કે ડુક્કર કહેવામાં આવે છે તેની અંદર થતો રોગ છે. અને હ્યુમન એટલે કે આપણા માણસને એનાથી ડરવાની જરૂર નથી, એ માણસને ઇફેક્ટ નથી કરતો, પણ જે પીગ કે આયરા ડુક્કર છે તેમનું મૃત્યુ પણ થાય છે આના આ ફીવરથી. તો યાદ રાખજો આફ્રિકન સ્વાઇન ફીવર તે સાઉથ આફ્રિકામાં જોવા મળ્યો છે સૌ પ્રથમ. આદિત્ય એલ વન શું છે, તો ભારતનું સૌ પ્રથમ મિશન છે, કોને, તો સૂર્યનો અભ્યાસ કરવા માટેનું સૌ પ્રથમ મિશન કયું છે, આદિત્ય એલ વન. અને જે ઇસરોના ચીફ કોણ છે, ઇસરોના ચીફ હાલમાં કે સિવાન છે, યાદ રાખજો. રિન્યુએબલ એનર્જી. તો ભારતનો જે ટાર્ગેટ છે, જે આપણા પ્રાઇમ મિનિસ્ટર જે એમનું જે એનવિઝન છે તે શું છે,
તો જે 2022 સુધીમાં ભારતની જે રિન્યુએબલ એનર્જી છે તેને 175 ગીગાવોટ કરતાં પણ વધારવાની છે. આ આપણો ભારતનો એમ છે. રિન્યુએબલ એનર્જી એટલે શું? મને ગુજરાતી નહીં આવડતું. મેં એમ કહું તો રિન્યુએબલ એનર્જીનું કદાચ પુનઃસર્જિત ઉર્જા કહી શકાય, પણ ચોક્કસ મને નહીં ખબર. રિન્યુએબલ એનર્જી જે વિન્ડ પાવર છે, સોલર પાવર છે કે હાઇડ્રો પાવર છે, તે રિન્યુએબલ એનર્જીમાં આવે છે. કેમ કે આ ઉર્જા નાશ પામતી નથી, તો આને રિન્યુએબલ એનર્જી કહેવામાં આવે છે. જે સોલર વિન્ડ એનર્જી છે તેમને તો ભારત શું જંકે છે? તો 2022 સુધીમાં તેની જે રિન્યુએબલ એનર્જી છે તે 175 ગીગાવોટ કરતાં પણ વધારવાની છે. તો આ ભારતનો એમ છે, યાદ રાખજો. કેટલી? 175 ગીગાવોટ 2022 સુધી. સોન્ડોલ લેન્ડ્સ કઈ સાઈડનો છે, કઈ બાજુનો છે? તો જેમ આપણા ગુજરાતનું નવરાત્રિ છે, મહારાષ્ટ્રનું લાવણી છે, તેમ લદ્દાખ જે છે તેનું સોન્ડોલ લેન્ડ્સ છે. અને હમણાં તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો આ યાદ રાખજો, કેમ કે આ પણ એક જીકેની વસ્તુ છે. પછી છે બાથુકમ્મા ક્યાંનું છે? તો તેલંગાણાનું છે. ફ્લાવર ફેસ્ટિવલ છે તેલંગાણાનું. નુખાઈ જુવાર ક્યાં ઉજવવામાં આવે છે? તો ઓડિશામાં નુખાઈ જુવાર ઉજવવામાં આવે છે સપ્ટેમ્બર મહિનામાં. પછી લાસ્ટ છે માઇનોર પ્લાનેટ એટલે કે આપણા જે અંતરિક્ષ છે તેની અંદર એક નાનો એવો જે પ્લાનેટ હશે, તેને આપણા જે મ્યુઝિશિયન હતા, જે આપણા સંગીતકાર હતા, કોણ? પંડિત જસરાજજી, તેમના નામ પરથી એ માઇનોર પ્લાનેટને નામ આપવામાં આવ્યું છે. કોના દ્વારા? તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા એ માઇનોર પ્લાનેટને પંડિત જસરાજના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. તો આપણે આજનું કરંટ અફેર્સ અને જીકે ડિસ્કસ કર્યું છે, અને કાલે બીજો વિડીયો આવશે, જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા બદલ. અને હા, કન્ટ્રીબ્યુશન કરવાનું ભૂલતા નહીં. જો તમને વિડીયો ગમે તો